વાત કરીએ તો સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દરેક દેશો કોરોનાના આક્રમણને ખાળવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. જોકે તેમ છતાં સંક્રમિત દર્દીઓનો મૃત્યુ આંકડો જે રોજ વધી રહ્યો છે. અમેરિકા અને ઇટલી જેવા વિકસિત દેશોને પણ કોરોનાએ હંફાવી દીધા છે, ત્યારે ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે. દેશમાં કોરોના પોઝિટિવનો આંક 700ને પાર કરી ગયો છે. કોરોનાના આ કહેરે આપણા રાજ્યના સમાજ જીવનના અનેક રંગોના દર્શન કરાવ્યા છે. શહેરના શાહપુર, કાલુપુર, મિર્ઝાપુર, દરિયાપુર સહિતના વિસ્તારમાં આરએએફની ટીમ તૈનાત કરાઈ છે. આરએએફની ટીમે અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને આરએએફના જવાનોને પણ તૈનાત કરવાની ફરજ પડી છે. રસ્તા પર પોલીસ કેમ ઉતારવી પડે છે તેનો જવાબ આ દ્રશ્યો આપી રહ્યા છે. આ દ્રશ્યો વલસાડના છે. કોરોના વાયરસને લઈને દેશભરમાં લોકડાઉન જારી છે, જોકે તેમ છતાં હજુ પણ કેટલાક લોકો લોકડાઉનને ગંભીરતાથી નથી લઈ રહ્યા. વલસાડમાં અનેક લોકો કામ વિના જ બહાર નીકળી રહ્યા છે, ત્યારે આવા તમામ લોકોને અટકાવી અને તેમની સામે પોલીસે કાર્યવાહી કરવી પડી રહી છે. પ્રધાનમંત્રી પોતાના બીજા રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકોને બહાર નહીં નીકળવાની અપીલ કરી ચૂક્યા હતા, છતાં લોકો હજુ પણ કોઈ ને કોઈ બહાને બહાર નીકળી રહ્યા છે. કોરોના વાયરસના કહેર રાજ્યના બે વિરોધાભાસી ચિત્રના દર્શન કરાવ્યા હતા. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાંનું પ્રથમ દ્રશ્ય જૂનાગઢનું છે. હાલ બજારમાં માસ્કની પણ અછત જોવા મળી રહી છે, જેને લઈ જૂનાગઢના વાડલા ગામના સરપંચે સ્વખર્ચે માસ્ક બનાવી પોતે ઘરે ઘરે જઈ માસ્કનું વિતરણ કર્યું છે. વંથલી તાલુકાના વાડલા ગામના સરપંચ ભરત ચાવડાએ પોતાના ખર્ચે કાપડ લાવી અને માસ્ક બનાવી લોકોના ઘરે માસ્ક વિતરણ કર્યું અને લોકોને એક સંદેશ પણ આપ્યો. ત્યારે મહામારી સામે જાગૃતતા ફેલાવવાના સરપંચના કામની પણ લોકોએ સરાહના કરી છે. તો તેનાથી બિલકુલ વિપરીત દ્રશ્ય સુરેન્દ્રનગરમાં જોવા મળ્યું હતું. કોરોનાના કહેર વચ્ચે અનેક જિલ્લાઓમાં વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગરમાં ઉઘાડી લૂંટ ચલાવતા વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. મહેતા માર્કેટમાં કરિયાણાના વેપારીઓ જીવન જરૂરિયાતની સામગ્રીમાં 40% વધુ ભાવ લેતા હતા, જેની જાણકારી થતા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને વેપારીઓની દુકાનો બંધ કરાવી હતી. કોરોનાને લઈને સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં દર્દીઓ માટે બેડ અને ક્વોરન્ટાઇન માટે રૂમની અછત થાય તેવી શક્યતા છે. પરંતુ તેની ચિંતા કરવા માટે સામાજિક સંસ્થાઓ પણ લોકોની મદદે આવી રહી છે. જૈન સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ્યભરમાં આવેલી જૈન ધર્મશાળાઓને ક્વોરન્ટાઇન માટે ફાળવવા તૈયાર કરવામાં આવી છે, જેના કારણે જૈન ધર્મશાળાઓના રૂમમાં પલંગ, ગાદલા અને ભોજનશાળાની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર, આરોગ્ય તંત્ર અને સ્વયં લોકો દ્વારા વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે પ્રથમ દ્રશ્ય સુરતનું છે. સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે નવો પ્રયોગ કરાયો છે, જેમાં સુરતમાં દર 5 કિલોમીટરના અંતરે શાકભાજી વેચવાનો નિર્ણય કરાયો છે. કોઈ એક સ્થળે ભીડ ન થાય તે હેતુથી સુરત મનપા કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી શાક માર્કેટમાં થતી ભીડ દૂર થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રહેશે. તો ટીવી સ્ક્રીન પર દેખાતું આ બીજું દ્રશ્ય અમરેલીનું છે. અહીં પ્રતિબંધ છતાં બહાર ફરતા લોકોને ઝડપી પાડવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે. લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા ડ્રોનની મદદથી નજર રાખવામાં આવે છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 20 ડ્રોનથી પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પોલીસે ડ્રોનની મદદથી 5 જેટલા લોકોને ઝડપીને કાર્યવાહી પણ કરી છે. કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા તમામ લોકોને જમવાનું પહોંચાડવાની ખાતરી આપવામાં આવે છે. આ કહેર વચ્ચે ઠેર ઠેર માનવતાના દર્શન પણ થઈ રહ્યા છે.
સામાજિક સંસ્થાઓ પણ લોકોની મદદે આવી છે. ત્યારે હવે રાજ્યના જાણીતા ભજનીક હેમંત ચૌહાણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા આગળ આવ્યા છે. તેમણે પોતાના ઘરે જ ખીચડી બનાવીને લોકો સુધી પહોંચાડી છે. સાથે જ તેમણે વિડીયો જાહેર કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની પણ અપીલ કરી છે. અત્યારે કોરોનાએ જે કેર મચાવ્યો છે એમાં આપણા મોદી સાહેબે જે હાકલ કરી છે આપ સૌએ ઝીલી લીધી છે. અને 21 દિવસનો જે બંધ પાડ્યો છે અને હજી ચાલુ છે તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જ રીતે આપણે આખા ભારતને બંધ રાખીએ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ એમની અપીલને આપણે માન રાખીએ અને એમને જે જરૂરિયાતમંદોને જે એમના તરફથી જે લાગણી વ્યક્ત કરી કે કોઈને પણ ભૂખ્યું રહેવા દેવાનું નથી, તમામ જરૂરિયાત સુધી આ વસ્તુ ચીજ વસ્તુ જરૂરિયાતની બધી વસ્તુ પહોંચશે તો એ સાહેબને પણ ખૂબ ખૂબ સલામ. આપત્તિ વખતે એક થઈ જવું તે દરેક જીવનો સ્વભાવ છે, પરંતુ ઘણીવાર મહા આપત્તિ વખતે સમાજમાં કેટલાક એવા વિરોધાભાસી રંગો જોવા મળે છે જે આપણને વિચાર કરવા મજબૂર કરી દે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.